બે દિવસ પહેલા એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા કરી દેવાઈ. આ ખૂની ખેલની ઘટના જૂનાગઢમાં ઘટી. બે દિવસ બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. જોઈએ કોણ છે ખૂની પતિ. જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ વાત કરી છે. મને એને કીધું તું ઘરે વાત કરી આવ કે આપણે શું કરવાનું છે, સમાધાન ની વાત નહીં. પેલા કીધું ઘરે મેં વાત કરી, મારા મમ્મીએ કીધું બધું થઈ જાય, સારું થઈ જાય, પણ ફરિયાદ જે બધું કર્યું છે ને એને ખોટું કર્યું, એટલે એ છોકરી આપણે જોઈએ નહીં, તારે ત્યાં રહેવું હોય તો રહે. પતિ પંકજ હજુ પણ પોતાની જાતનો બચાવ કરી રહ્યો છે. તે ખુદ કહી રહ્યો છે કે તેને તેની પત્નીની હત્યા કરવી પડી. જો તે તેની પત્નીની હત્યા ન કરે તો તેની પત્ની તેના ભાઈનો ખૂન કરાવી નાખશે તેવી શંકા હતી. તારે મારી છોડ થવું હોય તો પછી તારે કરનાવની આડે બજારે કરવું જોઈએ. પોલીસ કરી દે એવું થોડું નહીં, કોઈ કહે કે મારી નાખે એવું તો પોલીસ તો ના કે ને, પોલીસ ની ફરજ છે. જેથી અગાઉથી કોઈ પ્લાનિંગ મુજબ ધારો કે આ કોઈ કવતરું છે કે કેવી રીતે છે એની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે છે. અને પંકજભાઈએ આ ગૃહ કલેશને કારણે અને થોડુંક મિલકતને કારણે આવું કરેલ છે કે કેમ એની પણ ઊંડાણપૂર્વક તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ હતી, જેમાં પતિ પંકજના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેઠ દીપક, સસરા ભવાની શંકર અને સાસુ રસેલાબેન સહિતના આરોપીઓની પૂછપરછ ચાલુ છે. જો કે મહિલા એએસઆઈ ની હત્યા ક્યારે કરવામાં આવી તે અંગે હજુ પણ રહસ્ય ઘેરાયેલું છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. આ સાથે હાલ પોલીસ કેસને લઈ વધુ એવિડન્સ જમા કરવા માટે મથામણ કરી રહી છે. પોલીસ દ્વારા કિરણબેનના ફળિયામાં રહેલા સીસીટીવી પણ ખંગાળવામાં આવ્યા હતા. ક્રિમિનલ માટે વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.